बनासकांठा जिलाना सांसद पर्वत पटेलना कार्यक्रममां सोशियल डिस्टन्सना धजागरा उड्याया छे। थरादना मांगरोड गामे कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रममां खुद सांसद मास्क वगर जोवा मळ्या। जाहेर कार्यक्रम राखी सोशियल डिस्टन्सना धजागरा उडावता जोवा मळ्या। सामान्य माणस पर कार्यवाही करवामां आवे छे, परंतु नेताओ पर शा माटे कोई ज पगला लेवामां नथी आवता, आ सवाल उठी रह्या छे। तो थरादना मांगरोड गाममां कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, ज्यां सांसद पोते मास्क वगर जोवा मळ्या अने अनेक लोकोनी उपस्थिति पण अहीं जोवा मळी। मास्कनो नियम होय के पछी सोशियल डिस्टन्सनो नियम, आ तमाम नियमोना धजागरा उड्याया छे। सांसद पर्वत पटेलना कार्यक्रमनुं अहीं आयोजन करवामां आव्युं हतुं, त्यारे लोकोमां पण सवाल थई रह्यो छे कि नियम भंग करनारा नेताओ सामे कोई ज कार्यवाही शा माटे करवामां नथी आवती। रोजे रोज आवा बनावो बनी रह्या छे। नेताओ द्वारा अनेक कार्यक्रमोनुं आयोजन थतुं होय छे, कोविड गाइडलाइनो भंग थतो होय छे, परंतु तेमनी सामे कोई ज कार्यवाही थती नथी। वधु एक नेता द्वारा नियम भंग करवामां आव्यो। सांसद पर्वत पटेलना कार्यक्रमनुं आयोजन करवामां आव्यो, जेमां सांसद खुद मास्क वगर जोवा मळ्या, तो अनेक लोकोनी उपस्थिति जोवा मळी, ज्यां सोशियल डिस्टन्सनो भंग थतो पण जोवा मळी रह्यो छे। थરાદના માંગરોળ ગામના કાર્યક્રમમાં ત્યારે ધારાસભ્ય જેનીબેન ઠાકુર અત્યારે આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। જેનીબેન, રોજે રોજ નેતાઓ નિયમ ભંગ કરે છે, સવાલ એક જ છે કે સામાન્ય જનતા સામે પગલાં લેવાય છે, નેતાઓ સામે નથી લેવાતા। લાગે છે કે સંપર્ક અપાઈ ગયો છે। ફરી એકવાર નજર સમાચાર ઉપર કરી દઈએ તો સાંસદ પરબત પટેલનો આ કાર્યક્રમ, ત્યારે સંવાદદાતા કુલદીપ અમારી સાથે જોડાયેલા છે। કુલદીપ, ફરી એકવાર નેતા દ્વારા નિયમ ભંગ કરવામાં આવ્યો છે, શું અપડેટ? દીપાલી, જે પ્રકારે ગઈકાલે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને 7 વર્ષ પૂર્ણ થયા હતા અને તે બાબતે ભાજપે અલગ અલગ કાર્યક્રમો રાખ્યા હતા, જે અંતર્ગત આજે જે ફોટો અને વિડીયો વાયરલ થયા છે તે બનાસકાંઠાના સાંસદ પર્વતભાઈ પટેલના છે, કે જેઓ ગઈકાલે થરાદના માંગરોળ ગામે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। ક્યાંક અનેક એવા લોકો પણ હતા કે જ્યાં માસ્ક વગર દેખાઈ રહ્યા હતા। આ તમામ બાબતે અત્યારે સોશિયલ મીડિયામાં તેમના જે ફોટો છે તે વાયરલ થયા છે અને જે સ્થાનિક લોકો છે તે ક્યાંક ને ક્યાંક કટાક્ષ કરી રહ્યા છે કે ભાજપના જે નેતાઓ છે તેમને કોરોના નથી નડતું અથવા તેમની સામે કોઈ પણ પ્રકારના તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતા નથી। ચોક્કસથી કહી શકાય કે બીજી લહેરમાં જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો અને અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા, સરકાર જયારે ત્રીજી લહેરની વાત કરે છે અને તે વચ્ચે ભાજપના જે આગેવાનો છે, ખાસ કરીને પદાધિકારીઓ છે સંસદ કક્ષાના, તે આ પ્રકારના જે કાર્યક્રમો કરી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રોષ જ છે। જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે તંત્ર કોઈ એક્શન લે છે કે કેમ અને સાંસદ પરબત પટેલ આ મામલે શું ખુલાસો કરે છે। જી કુલદીપ, આભાર માહિતી આપવા બદલ। તો થરાદના માંગરોળ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સોશિયલ ડિસ્ટન્સનો અહીં સદંતર ભંગ થયો છે, જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ છે, તેમ છતાં ખુદ નેતાના કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ પરબત પટેલની ઉપસ્થિતિ છે અને તેઓ પણ નિયમ ભંગ કરતા જોવા મળી રહ્યા છે। તમામની વચ્ચે ઉપસ્થિત સાંસદ પરબત પટેલ માસ્ક વગર જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોમાં આજ બાબતે લઈને હંમેશા રોષ પણ જોવા મળતો હોય છે, કારણ કે લોકોને જરૂરિયાતના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા, પરંતુ નેતાઓ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો પ્રતિબંધિત હોવા છતાં સતત આયોજિત કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે કોઈ જ પગલાં લેવામાં નથી આવતા। સામાન્ય કાર્યક્રમની આડમાં પણ જનતાને દંડિત કરાય છે, પરંતુ નેતાઓને બક્ષાય છે।